देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। मित्रों डिसेम्बर नी कड़कड़ती टाढ़ पड़ी रही है अने कड़कड़ती टाढ़ में मारा बैठक रूम कम बेडरूम में हूँ वीडियो शूट करवा जाइ रह्यो छूं। मित्रों मारा गामडा में तो है बैठक रूम दिवसे होय ने ए बैठक रूम रात्रे बेडरूम बनी जाए। आज आ बैठक रूम छे तमे जुओ छो खाटला पथरेला छे ने खाटला में बैठो छू एटले रात्रे अमारो बेडरूम बनी जाए। गामडा में तो आवुं ज होय। मित्रों आज मगफळी विशे वात करवा जाइ रह्यो छूं। मारा हाथ में तमे मगफळी जोई रह्या छो। मित्रों बराबर सांभळजो ध्यान थी। मगफळी એ ગરીબોની બદામ જ કહેવાય છે અને બધા જ સૂકા મેવાઓમાં સસ્તામાં સસ્તો સૂકો મેવો એટલે મગફળી। મિત્રો મગફળી છે ને શિયાળામાં બહુ ખવાય છે। ગરમ ગરમ શેકેલી મગફળી હોય તો એ ગરમ ગરમ મગફળી ખાવાની મજા આવે મિત્રો શિયાળામાં। અને આમે આપણા ઘરમાં બાફેલી મગફળી હોય, તમે જુઓ ઉત્તરાયણ આવે છે હવે તો ઉત્તરાયણ ઉપર મગફળી જે છે એના બીજ કાઢી એના જે લીલવા છે એમાંથી ગોળ સાથે અને ચીકી બનાવવામાં આવે, એના લાડુ બનાવવામાં આવે, કોઈ પણ કોઈ ને કોઈ રીતે શિયાળામાં ભરપૂર મગફળી ખવાય છે। અને મગફળી મિત્રો દરેકના ઘરમાં હોય, ગરીબ હોય અમીર હોય બધાના ઘરમાં આ મગફળી હોય છે। કોઈ માણસ એવો નહીં હોય કે જેને મગફળી નહીં ખાધી હોય। મિત્રો મોટાભાગે તમે જુઓ છો કે સ્કૂલની બહાર હોય તો નાના બાળકોને મગફળી બહુ ભાવે છે। સ્કૂલની બહાર એ તમારે મગફળીની લારી ઊભી હોય, શેકેલી મગફળી મળતી હોય, ખારીસિંગ મળતી હોય, ગરમ ગરમ ખારીસિંગ ખાવાનું હોય। આજે મગફળી વિશે મારે વાત કરવી છે। મગફળી કોને ખાવી જોઈએ, કોને ના ખાવી જોઈએ, મગફળીમાં શું એલિમેન્ટ છે? મિત્રો મગફળી જે છે એમાં મિત્રો વિટામિન એ અને વિટામિન ડી ભરપૂર માત્રામાં છે। વિટામિન એ જે છે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે, પ્લસ આંખોનું તેજ વધારે છે। અને જે વિટામિન ડી છે એ મિત્રો કેલ્શિયમનો ખજાનો છે, એટલે વિટામિન ડી છે આપણા હાડકાને મજબૂત કરે છે મિત્રો। અને આફ્રિકા અને ચીનમાં એક સંશોધન થયું અને અમુક સમય સુધી જે ગરીબ લોકો ત્યાંના છે એ મગફળી જે ખાતા હતા રેગ્યુલર, એમના ઉપર રિસર્ચ કર્યું સાયન્ટિસ્ટોએ અને એમાં તારણ કાઢ્યું કે જે લોકો નિયમિત મગફળી ખાતા હતા એ લોકોને હાર્ટ ડિસીઝના ચાન્સીસ એકદમ ઓછા થઈ ગયા। એટલે મગફળી હાર્ટ માટે પણ સારી છે મિત્રો, અને એમાં ભરપૂર માત્રામાં પ્રોટીન છે। એટલે ખાસ હું કહું છું કે ટીનેજર્સ જે બાળકો છે, જે 30 વર્ષથી નીચે ઉંમર છે એમની, આમ તો 20 વર્ષથી નીચે ઉંમર છે, એ લોકોએ તો ભરપૂર માત્રામાં મગફળી ખાવી જોઈએ। પ્રોટીનનો ખજાનો છે, એમાંથી સ્નાયુઓ બને છે, શરીર મજબૂત બને છે, શરીર ડેવલપમેન્ટ થાય છે, હાઈટ વધે છે, બોડી પણ એની બને એનાથી બને છે। એટલે મગફળી ખાસ ખાવી જોઈએ। પણ મિત્રો કહ્યું છે ને કે અતિશય વર્જ્યતે, ઘણી વખત આજે મગફળી જે છે એ કેવા લોકોએ ના ખાવી જોઈએ એ બરાબર સમજી લેજો। એક તો જે માણસોને શરીર ઉપર ખંજવાળ આવતી હોય, ખુજલી થતી હોય, એવા લોકોએ કોઈ દિવસ મગફળી ના ખાવી જોઈએ મિત્રો। જેને એલર્જી હોય શરીર ઉપર, એલર્જી હોય, ખુજલી થતી હોય, એવા લોકોએ મગફળીથી દૂર રહેવું જોઈએ। ત્યાર પછી જે ખાંસી મિત્રો, જેને ઉધરસ થઈ ગઈ હોય, સૂકી અથવા તો કફવાળી, કારણ કે મગફળીના દાણાની અંદર એક પ્રકારનું તેલ છે એ ઉધરસને વધારે છે, વાયુનો પ્રકોપ કરે છે, એટલે ઉધરસવાળા માણસે કોઈ દિવસ ખાંસી મગફળી નહીં ખાવી। ત્યાર પછી જેને દમ અને અસ્થમાની બીમારી હોય, શ્વાસની બીમારી હોય, એવા લોકોએ મગફળી ના ખાવી જોઈએ। જેને ફેફસાની અંદર કફ ભરાયેલો હોય એવા લોકોએ મગફળી ના ખાવી જોઈએ। અને જે લોકો પ્રેગ્નન્ટ હોય છે, જે બહેનો પ્રેગ્નન્ટ હોય છે, એ પ્રેગ્નન્ટ બહેનોએ પણ મગફળીનું સેવન કોઈ દિવસ કરવું જોઈએ નહીં મિત્રો। બીજી એક વાત ખાસ યાદ રાખજો, મગફળી ખાધા પછી તૈયારીમાં કોઈ દિવસ પાણી પીવું જોઈએ નહીં। જો મગફળી ખાધા પછી પાણી પીશો તો તમે શરદીના શિકાર બની જશો મિત્રો, એટલે આ ખાસ એનો નિયમ છે યાદ રાખજો। હા, ખાધા પછી કલાક પછી પાણી પીવો, પણ તૈયારીમાં પાણી પીવું નહીં, બાકી તો શરદી આપણને પકડાઈ જાય છે। તો આટલી બાબતોમાં
मित्रों खास ध्यान में राखवानुं के आटला संजोगों में मगफळी ना खावी जोईए। आ सिवाय लोको गमे एटली मगफळी खाशे अने तो एने कोई प्रॉब्लम नहीं करे, एनाथी वेट पण नथी वधतुं, मगफळी खावाथी चरबी पण नथी वधती। मगफळी मित्रों शेकीने एना दाणा शेकीने एनी चीक्की बनावामां आवे छे, घणी बधी आइटमो बनावामां आवे छे। नो टेन्शन, वजन वधवानो कोई चांस नथी। तमारे एवुं ना राखता के वजन वधी जशे मगफळीथी, ए वात खोटी छे। कारण के तमे शेको छो, दाणा शेकीने खाओ छो, तो एमां जे चरबी छे एनुं प्रमाण घटी जाय छे। तो आटली बाबतो खास ध्यान में रखजो। बाफेली मगफळी पण खाय छे अमारे गामडामां, तो मगफळीनी सीजन होय त्यारे मन बे मन मगफळीओ बाफी दे छे मित्रों। मगफळीમાં મીઠું અડદર નાખીને બાફવામાં આવે છે। બાફેલી મગફળી તમે ગમે એટલી ખાઓ, તમને કોઈ વજન નહીં વધે। કોઈ પણ ટેન્શન રાખ્યા વગર છૂટથી મગફળીનો તમે ઉપયોગ કરજો, વજન નહીં વધે એની 100% ગેરંટી। મિત્રો દેવ મંદિરે જાઉં છું ને એવું બાનું બતાવે, અરે દેવ મંદિરે જાઉં છું ને એવું બાનું બતાવે, પણ દેવ નિરાતે સૂતા હોય ને પ્રીતમને મળી આવે, તારી બનાવેલી દુનિયા નહીં સુધરે। અરે મોર બોલે પોપટ બોલે ને બોલે કાળા કોશી, મોર બોલે પોપટ બોલે ને બોલે કાળા કોશી, અને મૂછોવાળો બૈરી લાયો એ તો અર્ધી ગઈડી ડોશી, તારી બનાવેલી દુનિયા નહીં સુધરે, તારી બનાવેલી દુનિયા નહીં સુધરે। એક બાપના બબ્બે દીકરા, એક બાપના બબ્બે દીકરા, એમો ભેદભાવ જોયા, પણ ભાઈ ભાઈની મિલકત માટે લડી મરતા જોયા, તારી બનાવેલી દુનિયા નહીં સુધરે। અરે કાંકરિયાનું કાળું પાણી, કાંકરિયાનું કાળું પાણી વચ્ચે નગીના વાળી, અરે અમદાવાદના 3 દરવાજાના વચ્ચે ભદ્દર કાળી, તારી બનાવેલી દુનિયા નહીં સુધરે। અરે ભૂખ્યા રહે છે અડધા પેટે, અરે ભૂખ્યા રહે છે અડધા પેટે, ને હોઠે ચોપડે લાલી, પણ પાવડરના છે ડબ્બા ભરેલા, ને અડદરના છે ખાલી, તારી બનાવેલી દુનિયા નહીં સુધરે। પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના। મનોહર પટેલના જય ભારત, જય હિંદ। મિત્રો કૃષ્ણને વાલી ગાવડીની પાસે આજે હું ઊભો છું, એટલે મારે કૃષ્ણની વાત કરવી છે। મિત્રો મનહરડી પટેલ રજૂ કરે છે એક ભાવભર્યું એક દર્દભર્યું ગીત, તારો છે આશરો ને તારો આધાર। મિત્રો જે ગીતને સાંભળતા સાંભળતા મારા ને તમારી આંખના ખૂના ભીના થઈ જાય, એવું દર્દભર્યું ગીત એટલે તારો છે આશરો ને તારો આધાર। મિત્રો જે ગીતને સાંભળ્યા પછી મારી ને તમારી શ્રદ્ધા ભગવાન ઉપર 10 ગણી વધી જાય, એવું એક દર્દભર્યું ગીત એટલે તારો છે આશરો ને તારો આધાર। મિત્રો ગરીબ સુદામા અને ભક્ત નરસિંહની ગરીબીની ચરમસીમાને વાચા આપતું ગીત એટલે તારો છે આશરો ને તારો આધાર। મિત્રો જે ગીતને એક વખત સાંભળ્યા પછી વારંવાર સાંભળવાનું મન થાય અને તમારા મિત્ર વર્તુળોમાં શેર કરવાનું મન થાય, એવું દર્દભર્યું અને ભાવભર્યું ગીત એટલે તારો છે આશરો ને તારો આધાર। મિત્રો આ ગીતને સાંભળવા માટે હમણાં જ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક આપી છે લિંકને ઓપન કરો, અથવા તો સ્ક્રીન ઉપર જે પોસ્ટર દેખાય છે એ પોસ્ટર ઉપર ક્લિક કરો,